હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન માલંગી આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું અને વિષય આપણો આસપાસ છે. 16 પાઠ સુધી આપણે પૂરું કર્યું અને હવે આપણે 17મો પાઠ શીખવા જઈ રહ્યા છીએ. જો આગળ પાઠ આપણે જોયા એ કેવા હતા, સહેલા હતા, કે માટીની મજા જોઈ, બરાબર. પછી ઘર જોયા કે અમારું ઘર આપણું ઘર જે કહી શકીએ એ આપણે જોયા. તો એ બધા પાઠ સહેલા હતા, એમાંથી આપણે જોઈ નહીં શીખી શકતા. આ પાઠ થોડો અઘરો છે, તો આમાં ખાસ ધ્યાન આપશો જેથી કરીને આ પ્રશ્ન જવાબ આપણને આવડી જાય અને પાઠ પણ સમજીએ તો સહેલો લાગે, બરાબર. તો ચાલો પર્યાવરણની પાઠ્યપુસ્તકમાંથી પાઠ 17મો પત્રનો પ્રવાસ. પત્ર પોતાનો પ્રવાસ કરે છે એવું આપણને પાઠનું નામ આપ્યું છે અને પાઠની અંદર પણ એ જ સમજાવ્યું છે કે પત્ર છે એ આપણે લખીએ છીએ તો એ કેવી રીતના કઈ જગ્યાએ પહોંચે છે, બરાબર. આપણે પ્રવાસમાં જઈએ તો આપણે શું કરીએ કે આગલા દિવસે થેલા પેક કરીએ, પછી જરૂરી બધો સામાન ભેગો લઈએ થેલામાં, પછી તો કે સવારમાં વહેલા આપણે નીકળીએ, પછી ઘરેથી રિક્ષા બાંધીએ, પછી બસ સ્ટેશને પહોંચીએ, જો રેલમાં જવાનું હોય તો રેલવે સ્ટેશન પહોંચીએ, પછી ત્યાંથી બેસીએ, પછી આપણે ત્યાંથી બીજી જગ્યાએ રેલવે સ્ટેશને ઉતરીએ. તો ત્યાં જ તો સીધું આપણા મિત્રનું કે સગા સંબંધીનું ઘર ન આવી જાય ને. તો એના માટે આપણે શું કરવું પડે, પાછું જ્યાં આપણે ઉતર્યા રેલવે સ્ટેશને ત્યાંથી પાછી આપણે રિક્ષા બાંધવી પડે, બરાબર ને, વાહન બાંધવું પડે, ત્યાંથી પછી આપણે આપણા સગાના ઘરે પહોંચી શકીએ. તો એ થયો તો આપણો પ્રવાસ. તો આવી જ રીતના જો આપણે આ પ્રવાસ કેવી રીતે કરીએ છીએ એ સમજશું તો આ પત્રોનો પ્રવાસ પણ આપણને સરસ રીતે સમજાઈ જશે. પત્ર પણ જયારે પ્રવાસમાં નીકળીએ અથવા તો ઘરેથી નીકળે તો એને કઈ કઈ જગ્યાએ થઈને જવું પડે છે એવી રીતે અને પછી તે કેવી રીતે ત્યાં પહોંચે છે એ આ પાઠમાં સમજાવ્યું છે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ પાઠ 17 પત્રનો પ્રવાસ. ધ્યાનથી સાંભળજો, ખૂબ જ વાંચજો જેથી કરીને આવડી જાય પાઠ. હવે આ છે ને એ મહત્વના મુદ્દા છે, આ જો તમને આવડે તો તમને પાઠ ખૂબ જ સહેલો લાગે. તો જુઓ પહેલો મુદ્દો છે, પોસ્ટ ઓફિસ આપણા ગામ કે શહેરની જાહેર મિલકત સંસ્થા છે. હવે જાહેર મિલકત કોને કહેવાય, જાહેર મિલકત એટલે જેનો ઉપયોગ બધા લોકો કરતા હોય. ધારો કે બસમાં જાય તો ત્યાં એવું ન હોય કે આને ન જવાનું, સ્કૂલ બસ હોય તો એમાં પોતાના સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જાય, પણ જાહેર બસ હોય જે આપણે સિટી બસ કહીએ છીએ ને એમાં તો બધા લોકો મુસાફરી કરી શકે. તો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પછી સરકારી દવાખાનું, પોસ્ટ ઓફિસ, આ બધા શું છે, જાહેર મિલકતો છે, હવે આપણા શહેરની જાહેર મિલકત છે. પછી બીજું, પોસ્ટ ઓફિસ આપણા ટપાલ બીજા ગામમાં શહેરમાં કે વિદેશમાં લખેલા સરનામે પહોંચાડવાનું તથા આપણી ટપાલ લાવવાનું કામ કરે છે. પોસ્ટ ઓફિસ શું કામ કરે છે, આપણે જે ટપાલ લખી છીએ એ જ્યાં પોસ્ટ કરી છે ત્યાંથી લઈ જાય અને જ્યાં આપણે પહોંચાડવી હોય તો ગામ કે શહેરમાં પણ પહોંચાડી દઈએ છીએ અને વિદેશમાં પણ પહોંચાડી દઈએ છીએ. આપણું લખેલા સરનામે પહોંચાડી પણ દઈએ છીએ અને જો આપણી ટપાલ કોઈ આપણને આપી હોય તો તે આપણા ઘર સુધી પણ લાવવાનું કામ પોસ્ટ ઓફિસ કરે છે, બરાબર. ઘણી જગ્યાએ જો કોઈ વૃદ્ધો હોય જેના મમ્મી પપ્પા અહીંયા દેશમાં રહેતા હોય અને બાળકો વિદેશમાં ભણી ભણીને આગળ વધી ગયા હોય અને તેઓ લોકો ત્યાં વિદેશમાં સેટ થઈ ગયા હોય, ત્યાં રહેવા લાગ્યા હોય, તો એ શું કરે છે, પોતાના માતા પિતાને જો એને પૈસા મોકલવા હોય, એને સાચવવા હોય, તો એની બધી સફળતા તે વિદેશમાં પોસ્ટ ઓફિસ છે એ એના વિદેશમાંથી લખેલા પત્ર પણ અહીંયા પહોંચાડે છે અને એને મોકલેલા રૂપિયા પણ અહીંયા પહોંચાડી દે છે, બરાબર. હવે ત્રીજો મુદ્દો જુઓ, પોસ્ટ ઓફિસમાં આવેલી ટપાલો દરેકના ઘરે ટપાલી પહોંચાડે છે. તે ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડે છે. હવે જો વિદેશથી ઘણો બધો પૈસો હોય એ ત્યાં પૈસો ત્યાંથી અહીંયા મોકલવો હોય તો મની ઓર્ડર કરે છે, કોઈ વસ્તુ મોકલવી હોય તો પાર્સલ કરે છે. તમે પોસ્ટ ઓફિસમાં જાઓ તો તમને ખબર હોય કે અહીંયા શું થાય છે કે અહીંયા ક્યાં ક્યાં કામો થાય છે. પછી જો પોસ્ટ ઓફિસ આંતરદેશીય પત્ર, પરમિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે પોસ્ટ ઓફિસમાંથી મળે છે. જો આપણને કોઈ વસ્તુ મોકલવી હોય,
पार्सल मोको मनी ऑर्डर करव तो मनी ऑर्डर फॉर्म लेव पड़े पी के टिकट लगवा पड़े तो ई टिकट ऊपर अंदाज आए कि आ वस्तु क्या मोकलवानी छे यहाँ वस्तु ने डिवाइड थती हो जेथी करीने जे पार्ट हो टपाली लाई जाए पर मीडिया हो बराबर पैसा ना मोकलवा आंतरदेशीय पत्र पोस्ट ऑफिस माथी मळे छे आ बधी वस्तु क्या मळे पोस्ट ऑफिस माथी मळे आपणे बजेट माटे राष्ट्रीय बजेट पत्र होय छे जो ધારો કે તમારે બજેટ ખાતું ખોલાવવું છે તો ત્યાં તમે બજેટ ખાતું પર શું કરી શકો તમે તો કે તમે તમારા પૈસા આપણે મૂકી શકો અને લઈ શકો પણ રાષ્ટ્રીય બજેટ પત્ર છે તો એમાં શું કરવાનું હોય તો કે એમાં અમુક મુદત સુધી તમારે પૈસા મૂકી રાખી શકો અને પછી એનું વ્યાજ મેળવી શકો છો આ બધું કામ પોસ્ટ ઓફિસમાં થાય છે હવે તો પોસ્ટ ઓફિસ ને બેંકમાં કનેક્ટ થઈ ગયો છે અને બે જગ્યાએ કામ સેવ થવા લાગ્યું છે જેથી કરીને ભીડ ન થાય ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં આપણા ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા હોય છે જો આપણે ટેલિફોનના બિલ ભરવાતા હોય અથવા તો લાઇટ બિલ ભરવાનું હોય આવે ને બે મહિને લાઇટ બિલ એ પણ આપણે પોસ્ટ ઓફિસમાં ભરી શકીએ છીએ ધારો કે પૈસા મૂકવા ગયા છે અને આપણે બિલ ભરવું છે તો એ એરિયામાં જે પોસ્ટ ઓફિસ નજીક હોય તો ત્યાં આપણે બિલ ભરી શકીએ પછી સંદેશાની આપલે માટે હાલના યુગમાં ટેલિફોન મોબાઈલ સર્વશ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે અત્યારના સમયમાં જો કોઈ પત્ર લખે છે નથી લખતા કારણ કે પત્ર લખવું તો બહુ કઠિન થઈ ગયું અહીંથી પત્ર તમે લખો પછી કેવડો બધો એ પ્રવાસ ખેડે અને પછી આપણા સગા સંબંધીઓ સુધી પહોંચે તો હવે શું થઈ ગયું છે કે હવે તો ટેલિફોન થઈ ગયો આજનો જમાનો તો ફાસ્ટ છે મોબાઈલ થઈ ગયા ફટ તમે નંબર ડાયલ કર્યા અને વિદેશમાં વાત કરી શકો છો પછી હવે તમે જોશો કે ટેલિફોનમાં આપણે રૂબરૂ જે વાત કરવી હોય કલાકો સુધી વાત કરી શકીએ છીએ અને વિડિયો કોલિંગ થઈ ગયા એટલે તમે એકબીજાના ફેસ પણ જોઈ શકો ત્યાંથી તમારે અહીંયા વિદેશમાં અહીંયા તમારા અહીંથી તમે વિડિયો કોલ કરો કે ત્યાંથી વિડિયો કોલ આવે તો તમે તમારેમાં રૂબરૂ તમે વાત કરી શકો છો એટલે હવે આ બધું છે એ બધું ફક્ત પુસ્તક પૂરતું જ રહી ગયું છે કે સમજવા પૂરતું જ રહી ગયું છે કે અહીંયા આવું કરવાનું પણ આ બધું અત્યારે હજી પણ આપણે પાર્સલ મોકલવું હોય તો હજી આપણને કામ આવે છે પણ અત્યારે સેલ્યુ સર આ યુગમાં સેલામ સેલ્યુ શું છે તો કે છે ટેલિફોન અને મોબાઈલ કે જે આપણને રૂબરૂ વ્યક્તિ સાથે ગમે તે ખૂણામાં હોય તો તરત નંબર લગાવીએ એટલે તરત એની સાથે આપણો સંપર્ક થઈ શકે છે અને વાત થઈ શકે છે ચલો હવે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો પાઠ 17 નો પત્રનો પ્રવાસ પેજ નંબર 113 જો પત્ર કેવો પ્રવાસ કરે છે પત્રમાં જો પોસ્ટ કાર્ડ છે જેમાં જો એમાં તમે અહીંયા જુઓ જ્યાં પત્ર મોકલવાનો છે તેનું સરનામું લખેલું છે અને અહીંયા પત્રમાં તમારે જે લખવું હોય તે આ પોસ્ટ કાર્ડની અંદર જે લખવું હોય તે તમે લખી શકો છો જો સલમાન તું કહે કેમ છે તું અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ આશા રાખીએ કે રજાઓમાં તું વડોદરા આવીશ બધા વડીલોને રમણ તારું લિખિતન સમીરા પછી જેને પત્ર પહોંચાડવાનો છે એનું સલમાનનું એડ્રેસ જો સાઈડમાં લખ્યું છે તો હવે ચાલો હું પત્ર છું મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યું છે મને પેટીમાં મૂકવામાં આવ્યો ટપાલ પેટીએ મને બહાર કાઢ્યો મને બેગમાં મૂક્યો ટપાલીની સાયકલ ઉપર મેં સવારી કરી હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો મારા ઉપર સખત છાપ પાડવામાં આવ્યો છાપ વડોદરાની હતી જ્યાંથી મારી મુસાફરી અથવા તો સફર શરૂ થઈ જો પોસ્ટ ઓફિસમાં જાય ને એટલે એમાં સિક્કા મારવામાં આવે કે આ ક્યાંનો સિક્કો છે તો તરત એને ઈ બેગમાં મૂકી દેવામાં આવે છે છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો આ બેગમાં બીજા ઘણા બધા પત્રો હતા બધા અમદાવાદના હતા લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતારી ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો સરનામા પર લખ્યા મુજબ મને વિવિધ વિસ્તાર મુજબ અલગ કરવામાં આવ્યું અહીં એક બીજી છાપ મારા પર છપાઈ છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડી દીધો આ થયો પત્રનો પ્રવાસ પત્ર પેન વડે લખાય છે સમીરાએ લખ્યો છે સલમાનને લખ્યો છે સલમાન સુધી પત્રને પહોંચાડવાનો છે તો પહેલા ટપાલ પેટીમાં નાખ્યો પછી અહીંયાથી ટપાલીએ કાઢ્યો અને એના થેલામાં નાખ્યો છે ભેગો થેલો ડીંગાડેલો હોય ને એમાં પછી એમાંથી પત્રને સીધો પોતે ક્યાં લઈ ગયા પોસ્ટ ઓફિસ પછી અહીંથી રાજકોટની છાપ પાડી કે ખબર પડે કે આ પત્ર આ એરિયામાંથી આવ્યો છે
અને આ શહેરનો છે પછી યાથી જે અસરો થઈ ગયા પછી આપણ પોસ્ટ ઓફિસ માંથી ખબર પડી કે આ પત્ર અલગ પાડવામાં આવ્યો કે આ બધે અમદાવાદના છે આ વડોદરાના છે એવી રીતના અને એવી રીતે પછી પાછો તે બીજી પોસ્ટ ઓફિસે પહોંચ્યો ત્યાં પણ સિક્કાની છાપવામાં આવી જેથી કરીને તેને વિસ્તાર વાઇઝ ડિવાઈડ કર્યા કે ભાઈ આ એરિયો ઉત્તર ભાગમાં છે પૂર્વ ભાગમાં છે પશ્ચિમ ભાગમાં છે એવી રીતે એનો ભાગ પાડી અને ડિવાઈડ કરી અને પત્રને પાછો મોટી પેટીમાં અને એમાંથી પાછો બેગમાં નાખવામાં આવ્યો અને બેગમાંથી પછી તે સીધો સલમાનના ઘરે ટપાલી દ્વારા પહોંચી ગયો હવે પેજ નંબર 114 જુઓ નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલ છે અહીં ચિત્રો ક્રમ મુજબ નથી તેને યોગ્ય ક્રમમાં ગોઠવો સંખ્યાઓનો નંબર વર્તુળમાં લખો ચાલો જો આગળ જે પાઠ વાંચો ને એ જ આખો પાઠ ચિત્રમાં વર્ણવેલો છે હવે પહેલું શું આવે જે પહેલા પત્ર લખે જો સામે રહી લખો પછી ટપાલ પેટીમાં લખો પછી જો પાઠ વાંચતા જાઓ અને આના નંબર આપતા જાઓ આ કામ તમારે કરવાનું છે સોચી સોચીને એકદમ વિચારવાનું અને વિચારી પછી આના આંકડા આપવાના છે ચાલો હવે પેજ નંબર 115 જોઈએ સામે રહી સલમાનને પત્ર લખ્યો છે વર્ગમાં તમે પણ તમારા મિત્રને પત્ર લખો અને સરનામું લખવાનું નહીં ભૂલવાનું જો પત્ર પોસ્ટ કાર્ડ લખી આપણે ધારો કે આ પોસ્ટ કાર્ડ છે તો આગળ પાછળ બે સાઈડ આ જે ભાગ હોય તો અહીંયા છે ને સરનામું લખવાનું આપેલું જ હોય પિનકોડ નંબર સરનામું અને અહીંયા હોય ટિકિટ લગાવવાનું અને અહીંયા તમારે જે લખવું હોય તે બરાબર તો હવે દરેકે પત્ર લખો તો સરનામું જેનું જ્યાં પહોંચાડવાનું છે એનું સરનામું લખવાનું આપણું નહીં લખવાનું જો તમે પત્ર બીજાને લખતા હોય તો હવે વર્ગમાં એક ટપાલ પેટી બનાવો એક ખોખો ખુલ્યો એવી રીતે આ છોકરાઓને રમત કરવા માટે એક ટપાલ પેટી લાલ કાગળ ચોટાડી બોક્સ ખોખાની બનાવવાની કહે છે એમાં કાકો મૂકી અને બોક્સ ઉપર સેજ કાકો મૂકી દો જ્યાંથી તેને પત્ર નાખી શકાય હવે ટપાલ પેટી તૈયાર થઈ ગઈ છે હવે તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો અને તમારા મિત્રએ જે તમને પત્ર લખ્યો છે એની રાહ જુઓ એક બાળક ટપાલી બનશે ટપાલ પેટીમાંથી બધા પત્રો લેશે અને બધા બાળકોને વહેંચશે તો અહીંયા ટપાલી ટપાલી રમવાનું કીધું છે પણ અત્યારે તો આપણે એ શક્ય નથી હવે આપણે આ પત્ર વાંચીને મજા આવશે કે પત્ર મિત્રએ લખ્યો તો મજા જ આવે ને તમારા મિત્રો અને સગા સંબંધીઓએ તમને પત્ર લખ્યા છે થોડાક પત્રો ઘરેથી લઈ આવો અને જુઓ કેવા અલગ પ્રકારના છે આ પત્રોમાં તમે શું અલગ જોયું ક્યાં ક્યાં પત્રો પર ટિકિટ છે શું બધી ટિકિટ એક જેવી છે શું અલગ છે તમે પોસ્ટ ઓફિસનો સિક્કો પત્ર પર જોયો છે જો આ ચાર પ્રશ્ન છે તો કે બધી ટિકિટો અલગ અલગ હોય જો શહેરમાં શહેરમાં પત્ર પહોંચાડવાનું હોય તો એની ટિકિટ પણ હોય અલગ એની ઉપરની છાપ અલગ હોય પછી જે બીજા શહેરમાં પહોંચાડવાનું હોય તો એ પ્રમાણે પણ આ બધી કોણ વ્યવસ્થા કરી આપે આપણને ટિકિટની બધી તો કે પોસ્ટ ઓફિસ ત્યાં તમે જાઓ એટલે તમને એમની ટિકિટ જરૂર પડશે અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર પેજ નંબર આપણે 16 જોઈશું